પોલિટેકનિક રેગિંગ પ્રકરણમાં ફરી એકવાર વિવાદ શરૂ થતા એબીવીપી વીવીએસ આમને સામે આવી ગયા છે. પોલિટેકનિક રેગિંગ પ્રકરણનું ભૂત ફરી દુન્યું છે. તાજેતરમાં જ પોલિટેકનિક ખાતે વીવીએસના વિદ્યાર્થી નેતાએ પોલિટેકનિકના વિદ્યાર્થી પ્રિયાંશા સાથે રેગિંગ કરી આકાશ પટેલ નામના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યો હતો. ચોરી ઉપર છે સીના જોરીના જેમ વીવીએસ હવે આ મુદ્દે સંડોવાયેલા વિદ્યાર્થીઓના બચાવ માટે મેદાનમાં આવી ગયો છે. આ મામલે ગત રોજ વીવીએસ દ્વારા પ્રતિક ધરણા કરી એબીવીપીના નેતા પર કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે એબીવીપીએ પણ આજે વીવીએસને ધરબાતો જવાબ આપતા હેડ ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન સાથે વીસીને રજૂઆત કરી હતી. વિકાસ દુબે હરપાલ અને બલાઈ હટાવો યુનિવર્સિટી બચાવના નારા સાથે એબીવીપીના એફજીએસ ઐશ્વર્યા ત્રિવેદી સાથે પ્રિયાંશા આકાશ પટેલ તથા વ્રજ સાથે બ્રાહ્મણિયા સહિત વિદ્યાર્થીઓ જોડાઈ ગયા હતા. આકાશ પટેલના માતા આશાબેન પણ વિરોધમાં જોડાઈ ગયા હતા અને ન્યાયની માંગ કરવામાં આવી હતી. મારા છોકરાને મારે શું કામ? મારા છોકરા બચાવવા ગયો તારે મારે બરાબર. એમને એમ કહેવાય કે લોકો મારવા નહીં આવ્યા તો મારા છોકરા એમને માર ખાવા નહીં આવ્યો. તો એમ બચાવવો જોઈએ, બચાવવા ગયો પછી માર ખાધો એ ગુનો કર્યો. તો પછી સાહેબ રોજ રોજ પેપરમાં આવવાની, આ લોકો પેપરમાં કેમ આવે? મને ન્યાય જોઈએ. રોજ મારા છોકરાનું તો મારું નામ ના આવશે પછી મારા છોકરા માર ખાધી ગયો. प्रिलिमिनरी जो जो नाम आए थे उनके खिलाफ हमने जरूर एंट्री बैन करी है, लेकिन अगर उनका ही नाम होता है, वास्तव में उन्होंने मारपीट करी है और इस तरीके से किया है, उनको सजा जरूर मिलेगी, उसमें कोई बात ही नहीं है. और स्टूडेंट्स को भी मेरी अपील है कि आप लोग पढ़ाई करें और इस तरह की किसी भी घटना में इन्वॉल्व ना हो, क्योंकि ये न तो आपके हित में है, न हमारे हित में है, न हमारे सबके यूनिवर्सिटी के हित में है. हमको एक अच्छे स्टूडेंट, डिसिप्लिन स्टूडेंट्स की तरह रहना चाहिए. नहीं, ये तो अभी कहना मुश्किल है मुझे, लेकिन कार्रवाई करेंगे. अभी रिपोर्ट आ जाती है उसके बाद कार्रवाई, सब कार्रवाई करेंगे. एक खोटो आरोप मुके छे अमारा पर, तो एना विषय में रजूआत करवाया छे कि अमारा पर मुकेलो आरोप तमे खोटो मुके छे, विषय साहब ने रजूआत करवाया छे. વીવીએસ પાર્ટી વાળાએ અમારે એવી માંગણી છે કે આ જયેશ બલાએ, હરપાલ રાણા અને વિકાસ દુબે જેવા ખોટા તત્વોને અહીંયા કરી કોલેજમાંથી કાઢો અને લોકોને કોલેજમાં ના આવે. અમે પાંચ એક દિવસમાં તમને રિઝલ્ટ તમને જેમ બને એમ જલ્દી આપીશું રિઝલ્ટ. અને અમે લોકોએ આવેદનપત્ર આપ્યું છે કે એ લોકો ખોટી રીતે યુનિવર્સિટી કેમ્પસમાં દાદાગીરી કરે છે અને ફરી રહ્યા છે, જ્યારે એ લોકોનો ગુનાહિત ભૂતકાળ છે. નજી સાહેબને અમે લોકોએ આના માટે તાત્કાલિક પગલાં લેવા માટે આવેદનપત્ર આપ્યું.